पहलू नाम लिखिए चाहिए के फॉर एनआई सीएन फॉर अने कौन्स कंप्लीट के फॉर एनआई सीएन फॉर अने कौन्स क्यों होते कंप्लीट। चलो अबे अन्य इधर नाम करने करूँ जे क्या भी है नो लग पड़ से फॉर के प्लस फॉर के प्लस पची एन आई सी एन फॉर एक लाओ से माइनस चार। चलो तो अब ये आयनों पहले अलग करना क्या है। अब हमारे ये निकल नो ऑक्सीडेशन अंक शोध हो चुके। शुभम कह रही थी बेटे निकल नो ऑक्सीडेशन अंक मरे हाउ टू डिफाइन बोलो बेटे शू करी शक है शुभम। हाँ हाँ NiCN4 बराबर माइनस चार ले CN नो माइनस वन आसे माइनस वन माइनस वन इनटू माइनस फोर और माइनस फोर जो माइनस फोर सामे जाए तो प्लस फोर इतने जीरो था जैसे। ओके डन एक मिनट बेटा बता चालू रख जो હવે જો શુભમે કીધું એમ સૌથી પહેલા તમારે બે આયન અલગ પડેલા છે તો અહીંયા આવશે એનઆઈ અહીંયા આવશે ફોર સીએન અને આખાનું વિષભાર આવશે માઇનસ ચાર કે ફોર સીએન ફોર। તો ચલો હવે અહીંયા વિચારો તો નિકલ સીએન નો વિષભાર કેટલો થાય રોનક માઇનસ વન માઇનસ વન तो सीएन नो विच बार आवसे माइनस वन जुगल तू भणवा बैठो जो बेटा याद होवू जोईए एन आई माइनस चार बिल बच जाए तो प्लस चार तो निकल नो ऑक्सीडेशन आंक आयो जीरो। હવે ચલો નામ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલો નિયમમાં રૂલ શું શીખવાડે તો પહેલા ધનાયનનું નામ લખો પછી ઋણાયનનું નામ લખો। તો ચલો અહીંયા ધનાયન કયો છે પોટેશિયમ 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 તો ચલો આનું નામ શું થશે તો કે પોટેશિયમ। ચલો અહીંયા ટેટ્રા લાગે કે ના લાગે હા ટેટ્રા પોટેશિયમ કહેવાય ખાલી પોટેશિયમ કહેવાય ના પોટેશિયમ થાય અને પછી ટેટ્રા સાયનો નિકલે એટલે અહીંયા પોટેશિયમ જ થશે टेट्रा ना लगे केम ना लगे कारण नियमो बद्दा क्या लगे लक्ष्मण रेखा नी रेखा नी अंदर ये लक्ष्मण रेखा ने केमिस्ट्री भी नहीं भाषा में कहवाय सवर्ग वर्तुळ। लक्ष्मण रेखा ने केमिस्ट्री भी भाषा में શું કહીશુ સવર્ગ વર્તુળ। તો પોટેશિયમ પછી શું આવશે તો ટેટ્રા સાયનો પોટેશિયમ ટેટ્રા સાયનો પહેલા લિગેન નું નામ લખવાનું સંકેણ એનો પહેલા નામ કોનું લખવાનું તો લિગેન નું। ચલો નિકલ રહેશે કે નિકલેટ થશે નિકલેટ કેમ રીસી નિકલેટ થયું માઇનસ છે એટલે હા માઇનસ વિષભાર આવતો હોય બેટા સંકેણ એન પર તો નિકલેટ થાય એટ પ્રત્યય લાગે સંક્રાંતિ ધાતુને તો પોટેશિયમ ટેટ્રા સાયનો નિકલેટ। ચલો એની ઓક્સિડેશન અવસ્થા શું છે તો ઝીરો હવે કોઈ એવું નહીં વિચારવું સાહેબ ઝીરો તો ના થાય પોસિબલ છે આનામાં બધા ખબર પડી યસ સર ઓકે। તો હવે નેક્સ્ટ નેક્સ્ટ ની અંદર આપણે થોડું કંઈક અલગ લઈએ CR H2O CR H2O ફોર ટાઈમ Cl2 અને Br। चलो क्या बे आयन अलग पड़े बेटा Br माइनस Cr वो फोर टाइम Cl2 रेस टू माइनस वन अरे प्लस वन
અહીંયા પ્લસ આવશે ને અહીંયા બીઆર માઇનસ થશે. ચલો મને અહીંયા સીઆર નો ઓક્સિડેશન આંક સુધી ના બોલો અધિકાબેન, શું થશે? સીએન ની ઓક્સિડેશન અવસ્થા શું થશે રાધિકા? હા સર, ગોતીન કહું. ઓકે, બાકી બધાએ ગોતવાની જો, ખાલી રાધિકા નામ દીધું એટલે રાધિકા એટલી નહીં ગોતે. પ્લસ 3. વેરી ગુડ, પ્લસ 3. જો અહીંયા ધ્યાન, સીઆર વત્તા ચાર એચ ટુઓ, એચ ટુઓ ને શું વંચાઈ દઈએ? એકવા, વેરી ગુડ. સીઆર નો શોધવાનો છે, ચાર એચ ટુઓ ના ઝીરો. સીએલ ની ઓક્સિડેશન અવસ્થા શું આવશે જાનવી? માઇનસ વન બરાબર પ્લસ, માઇનસ ટુ બિલ બચ જાય તો પ્લસ વન અને પ્લસ ટુ, તો સીઆર બરાબર કેટલા થઈ જશે? પ્લસ 3. ઇઝ ધેટ ક્લિયર? યા યા યા. આગળ ચલો, આનું નામ બનાવો શું થશે? અહીંયા પહેલું નામ કોનું લખાશે? લિગેનમાં નામ લખવાનું એકવા, તો ટેટ્રા એકવા. જો કોઈ ખાલી એકવા લખે તો ખોટું પડે, તો ટેટ્રા એકવા ડાય ક્લોરાઇડો. તો ટેટ્રા એકવા ડાય ક્લોરાઇડો, પછી શું આવશે? ક્રોમેટ આવે કે ક્રોમિયમ આવે? ક્રોમિયમ. ક્રોમિયમ. ક્રોમિયમ કેમ? ખાલી બ્રોમાઇડ જ લખાય, બ્રોમાઇડો ના લખાય ભાઈ. આવું કેમ? પ્લસ માં છે એટલે. કોન્સની બહાર છે બેટા, એને નિયમ ના લાગે એટલે આપણે તો બ્રોમિન ને બ્રોમાઇડ જ કહીએ. જો કોન્સની અંદર વધ તો શું થઈ જાય? બ્રોમાઇડ. સવર્ગ વર્તુળની અંદર જાય ત્યારે જ નિયમ લાગે, ત્યાં સુધી નિયમ એટલે અંદર હોય તો જ નિયમ લાગે, બહાર ના લાગે એટલે બ્રોમાઇડો ના રહે, ખાલી બ્રોમાઇડ થાય. ચલો હવે બીજું કંઈક લઈએ, કે ટુ ઝેડ એન ઓએચ ફોર. ચલો ઋત્વિક, કયા બે આયન અલગ પડશે? 2K પ્લસ અને ઝેડએન ઓએચ ફોર માઇનસ 2. તો 2K પ્લસ ઝેડએન ઓએચ ફોર માઇનસ 2. તો ચલો ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે પલક? પ્લસ 2. પ્લસ 2 કેટલી આવશે? પ્લસ 2. તો ચલો પહેલા નામ લખવાનું કે નું. કે નું શું લખાશે નામ? આયુસી. કે ને શું લખાય બેટા? કે ને શું લખાશે આયુસી? દિવ્યા, કે ને શું લખાશે? પોટેશિયમ. પછી શું આવશે? હાઇડ્રોક્સો. કારણ કે ઋણાયન હોય તો ઓ પ્રત્યય લાગે એટલે નામ શું થઈ જશે? તો ટેટ્રા હાઇડ્રોક્સો. પછી ઝિંક નું શું થઈ જશે? ઝિંકેટ. કેમ ઝિંકેટ થયું? તો ઋણાયન છે, ઝિંકેટ. અને પછી શું આવશે? નહી આવે.
તો પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ આ બધા નામ તો બેટા હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ લાસ્ટમાં પણ અત્યારે શીખવાડજો પ્રેક્ટિસ માટે હવે જ એક ટફ લેવલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું નોર્મલ વાળા બધા પતી ગયા હવે જે સમજાવું છું ને બહુ પ્રોપર અને વ્યવસ્થિત ધ્યાન હોવું જોઈએ આવું લખ્યું ને એનું સમજવાનું કે એની ઓક્સિડેશન અવસ્થા લખી છે એક્ચ્યુઅલીમાં શું છે બેટા ખબર છે અહીંયા ધનાયન અને ઋણાયન બંને સંકીર્ણ આયન છે ધનાયન અને ઋણાયન બંને કેવા આયન છે બોલો સંકીર્ણ આયન છે તો હવે પહેલી વસ્તુ એ કે એજી ની અહીંયા ઓક્સિડેશન અવસ્થા અહીંયા એક આવતી હોય તો અહીંયા એક જ આવા ફિક્સ જ હોય અને જો તમને એવો વિશ્વાસ ના આવતો તો આપણે પ્રૂફ કરીને બતાવીએ અહીંયા એજી ની પ્લસ વન છે બોલો પ્લસ વન છે ચલો અહીંયા x લઉં તો અહીંયા મને વિજભાર શું મળે અહીંયાનો વિજભાર પણ ખબર ના આવે ને અહીંયા x ધારું તો અહીંયા મને શું મળે એમ પૂછું છું માઈનસ x હા શું મળે માઈનસ x આ ફિક્સ જ હોય કારણ કે બંને વિજભાર બેલેન્સ ના થાય તો સંતુ એટલે કે સંયોજન બને નહીં હવે એજી ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન છે NH3 ની શું છે તો ઝીરો તો જે પણ મળશે એ કોની મળશે x ની કારણ કે એજી ની પ્લસ વન જેવું તમને અંદર આપી દીધું છે આ સ્ટેપ આખું ઝીરો થઈ ગયું તો x બરાબર તમને કેટલા મળ્યા પ્લસ વન ફરીથી એકવાર વન સેકન્ડ ખાસ ધ્યાન આપજો આના આખાનો વિજભાર x હતો NH3 ના ઝીરો થઈ ગયા એજી ની તો તમને ખબર આપી દીધી છે અંદર પ્લસ વન તો x બરાબર પ્લસ વન આવ્યા ચલો x બરાબર પ્લસ વન તો અહીંયા માઇનસ x તો બીજા માટે ઓક્સિડેશન અવસ્થા શું થતો એજી વત્તા ox ને શું વંચાય આના પ્લસ વન ને પ્લસ ટુ માઇનસ ટુ બરાબર અહીંયા માઇનસ એક્સ તો માઇનસ ટુ માંથી એક બાદ કરો તો માઇનસ વન આવે કે ના આવે એટલે અહીંયા એક્સ ની જે પણ વેલ્યુ આવશે એ કેવી આવશે માઇનસમાં હવે આપણે નામકરણ પર ફોકસ કરીએ ચલો બે વાર ઓક્સિડેશન અવસ્થા લખવી પડશે પહેલા શું લખાશે એકો સંકીર્ણ આયનમાં પહેલા શું લખવામાં આવે છે સિલ્વર સિલ્વર નહીં આના માટે લખવાનું આર્જેન્ટિનમ યાદ રાખજો કયા શબ્દ પરથી જેમ આપણે ગોલ્ડમાં ઓરમ નહીં લખતા એમ અહીંયા શું લખશો આર્જેન્ટિનમ 1 પછી ox ને શું લખીશું ઓક્ઝેલેટો ઓક્ઝેલેટો ચલો અહીંયા આર્જેન્ટિનમ આવશે કે આર્જેન્ટિનેટ આવશે આર્જેન્ટિનેટ આર્જેન્ટિનેટ લીધું ઓક્સિડેશન અવસ્થા તો વન જ આવશે તો આ રીતે બે કૌંસ વાળા પૂછાય તો તમને ખબર પડવી જોઈએ ચલો બીજું એક ઉદાહરણ આપું પીવાય ને શું વંચાય દ્રષ્ટિબેન દ્રષ્ટિ પીવાય ને શું વંચાય બેટા મને કીધું હા તને જ કીધું પિરિડિન પિરિડિન શું વંચાશે પિરિડિન તો ચલો અહીંયા શું છે તો પિરિડિન હવે કેટલી વાર છે ચાર વાર જો બીજું મસ્ત લોજિક આપું
હંમેશા આના પર વિજભાર કેટલો હોય ખબર છે? અહીંયા જે જોડાયેલા લિગેન્ડ હોય ને એના કરતા અડધો. અહીંયા કેટલા છે? બીઆર ના માઇનસ વન થાય. હા માઇનસ વન થાય એટલે ચાર બીઆર હોય એટલે શું થઈ જાય? માઇનસ માઇનસ એટલે એના અડધા. અહીંયા પ્લસ ટુ હોય તો અહીંયા શું હોય? માઇનસ ટુ. આ ફિક્સ જ હોય. અહીંયા જે પણ ઋણ આયન હોય એના કરતા અડધો વીજભાર ધન આ બાજુનો કોન્સપર લાગે અને આ બાજુ જેટલો હોય એટલો આ બાજુ પ્લસ ટુ અને માઇનસ ટુ. ચલો હવે આનું નામ લખવાનું ચાલુ કરો. શું લખાશે? તો ટેટ્રા. શું લખાશે? ટેટ્રા. પછી પિરિડિન. પિરિડિન. ચલો ટેટ્રા પિરિડિન. ભાઈ પીટી ને શું કહેવાશે? પ્લેટિનમ. તો ટેટ્રા પિરિડિન પ્લેટિનમ કેટલા આવશે? 2. એમ 2 આયા બધાને ખબર પડી ને. આનો જીરો થાય પીવાય નું ઓક્સિડેશન જીરો થાય તો જે પણ મળે પ્લેટિનમ. અહીંયા પ્લસ ટુ હોય તો અહીંયા પ્લસ ટુ થાય. તો ટેટ્રા પિરિડિન પ્લસ ટુ. પછી ટેટ્રા બ્રોમાઇડો. ટેટ્રા બ્રોમાઇડો. પછી શું આવશે? પ્લેટિનેટ. પ્લેટિનેટ. કેમ બેટા પ્લેટિનેટ લીધું? ઋણ વિજભાર છે. દર વખતે આ વસ્તુ યાદ કરાવવાનું રીઝન આજે તમે ભૂલી ગયા તો ખોટું પડશે. તો આ રીતે ડબલ કોન્સ વાળા પરીક્ષામાં પૂછાય તો પણ આપણને આવડતા હોવા જોઈએ. હવે એક બીજો છે જે ડિફરન્ટ છે એની અંદર Fe4 પછી આવશે FeCN6 3 ટાઈમ આ રીતનું સંયોજન આપ્યું છે. ચલો હવે મારે આની અંદર નામકરણ કરવું હોય તો શું કરી શકાય? જેના આઈડિયા આવતો હોય એને બોલે. આનું નામકરણ કઈ રીતે કરી શકાય? બંને જગ્યાએ Fe છે. પેલા તો બંને જગ્યાએ શું છે? Fe. ચલો પેલા વીજભાર અલગ કરો કઈ રીતે થશે. તો અહીંયા Fe કેટલા આવશે? પડી કેમ? ક્રોસ ગુણાકાર. અહીંયા 3 છે અને અહીંયા 4 છે. ચલો આનો વીજભાર શું આવશે? FeCN6 કેટલો વીજભાર આવશે? માઇનસ 4. તો ચલો આ Fe ની ઓક્સિડેશન અવસ્થા શું આવે? દિવ્ય પ્લસ 2. દિવ્ય આ Fe ની ઓક્સિડેશન અવસ્થા શું થશે બેટા? જલ્દી જલ્દી બોલો. દિવ્ય શુભમ દિવ્ય છે કે નહીં લેક્ચરમાં? હા ઓ બોલ ને ભાઈ. પ્લસ 2. અહીંયા આવશે માઇનસ 1. માઇનસ 4. માઇનસ 4 પેલી વાત જાય તો પ્લસ 6. પ્લસ 6 માંથી 4 બાદ કરો તો પ્લસ 2. ઈ હાલો નામ બનાવો શું બનશે? તો પહેલા તો છે ને પ્લસ 3 હોય તેને ફેરિક કહેવાય, પ્લસ 2 હોય તેને ફેરસ કહેવાય. કોક કે મારે આયન લખવું છે તો લખાય. તો ફેરિક. પછી લિગેન નું નામ લખો. ચલો લિગેન નું નામ શું લખશો? હેક્સાસાયનાઇડો. હેક્સાસાયનાઇડ. હેક્સાસાયનો. હેક્સાસાયનો. પછી ફેરેટ. આયન અથવા ફેરેટ લખવું હોય તો એ લખાય. ચલો તમે કહો છો તો ફેરેટ લખીએ. ફેરેટ 2. બધાને ખબર પડી? યસ યા નો? હા હા. હજી એક નામ લઈશું. 5 મિનિટ ની વાત છે. ડિફરન્ટ હતું 2000 AI 3E1. આ AI 3E1 એક પૂછાયેલું છે એ ચલાવો. એની અંદર તમારે યાદ આવું રાખવાનું છે. Na2 Fe NO
CN5 અને કૌન્સ કમ્પ્લીટ. હવે બાળકો જુઓ, તમારે એક વસ્તુ માઇન્ડમાં ફિક્સ કરી લેવાની, જ્યારે તમને કૌન્સમાં લખીને આપ્યું હોય સોડિયમ નાઇટ્રો ફ્લુસાઇડ, સોડિયમ નાઇટ્રો ફ્લુસાઇડ, પહેલા જ આની અંદર બહુ કન્ફ્યુઝન હતું આ નામની અંદર, દર સાલ ચાલતું આવતું છે. એનો જે એને શું વંચાય? નાઇટ્રોસિલ. નાઇટ્રોસિલ તો શું, આને નાઇટ્રોસોનિયમ ના કહેવાય? જ્યારે પણ તમને ક્રુસાઇડ લખેલું આવે, શું લખેલું આવે? નાઇટ્રો ક્રુસાઇડ, ત્યારે યાદ રાખવાનું નાઇટ્રોસોનિયમ હોય. શું હોય? નાઇટ્રોસોનિયમ. આ નાઇટ્રોસોનિયમ નો ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +1 આવું આપણને યાદ હોવું જોઈએ. સીએન ના લઈ લેવાના -1 અને આખા નો વિસ્ભાર -2. ચલો એફઈ -5 માંથી એક બાદ કરો તો -4 બિલ વધ જાય તો +4, અને +4 માંથી 2 કાઢો એટલે +2. ચલો આનું નામ બનાવો, શું લખશો? આનું નામ શું લખવામાં આવશે? સોડિયમ પેન્ટાસાયનો નાઇટ્રોસોનિયમ ફેરેટ. સોડિયમ પછી શું લખાશે? પેન્ટા નહીં પણ પહેલા નાઇટ્રોસોનિયમ લખો ને બેટા. હા ક્રમ હોય લખવામાં આવશે નાઇટ્રોસોનિયમ. એક મિનિટ, પેન્ટા સાયનો, સાયનો એટલે સી, અને નાઇટ્રો સોરી સીએન પહેલા આવશે. પેન્ટા સાયનો પછી શું લખાશે? નાઇટ્રો સોનિયમ. તો સોડિયમ પેન્ટા સાયનો નાઇટ્રોસોનિયમ પછી ફેરેટ. ફેરેટ કેટલા આવશે? 2. હવે માની લો કે અહીંયા સોડિયમ નાઇટ્રો ક્રુસાઇડ ના લખેલું હોય તો આનું નામ શું થાય? તો સોડિયમ પેન્ટાસાયનો નાઇટ્રોસોનિયમ બીજી જગ્યાએ શું થઈ જાય? નાઇટ્રોસિલ. નાઇટ્રોસિલ બીજો શું ફેરફાર થાય? ફેરેટ બદલાઈ જાય. ફેરેટ, ફેરેટ ની જગ્યાએ ઓક્સિજન 2 છે એની જગ્યાએ કેટલા થઈ જાય? 3. જો તમે આને 0 લઈ લો તો અહીંયા +1 ની જગ્યાએ 0 જ રહે, તો -5 પેલા જે +5 તો અહીંયા +3 આવે. તો આ બંને રીતે આપણે જો સોડિયમ નાઇટ્રો ક્રુસાઇડ લખ્યું છે તેને +1 ગણીને ચાલો અને નામકરણ એનું કરો. તો આ રીતે તેને અલગ અલગ નામકરણ કરવા હોય તો કરી શકાય. હવે તમારે પ્રેક્ટિસમાં જ આવશે જે પણ આવશે, અને પ્રેક્ટિસની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે બધા નિયમો એપ્લાય કરી અને ગણતરી કરવી. જે નહીં આવડતા હોય હું બધા શીખવાડીશ. તો અત્યારે પ્રેક્ટિસ માટે 30 કે 40 તમને સેન્ડ કરીશ 5 મિનિટની અંદર. તમારા કાલના લેક્ચર માટે તૈયાર કરીને રાખવાના, પછી આપણે ઓલ્ડ મેથડ પર જઈશું. એટલે કે નામ ઉપરથી, અત્યાર સુધી સ્ટ્રક્ચર પરથી નામ બનાવતા હતા, હવે નામ પરથી સ્ટ્રક્ચર બનાવીશું. બરાબર? તો અહીંયા અત્યારે સ્ટોપ કરું છું.